વધતા જતા સાયબર ગુનાઓ બાબતે પોલીસ અધિકક કચેરી મહેસાણા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં લોકોને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર ગુજરાતમાં નિર્દોષ લોકો સાથે મોટી સંખ્યામાં બુકીઓ અને સટ્ટાખોરો ફ્રોડ કરી અને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે. ત્યારે જો કોઈ પણ વ્યક્તિ આવા ફ્રોડનો ભોગ બને તો તેને ત્વરિત પોલીસને ફરિયાદ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સાયબર વિભાગે શાળાઓમાં, કોલેજોમાં અને સોશિયલ મીડિયા મારફતે જાણકારી આપી નાગરિકોને જાગૃત કરવાનું અભિયાન શરૂ કર્યું છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મહેસાણા જિલ્લાના દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે તેમાં 2021-2024 સુધી સાયબર ફ્રોડને લગત 5,415 અરજીઓ મળવા પામેલ હતી, જેની અંદર 6,35,87,735 રૂપિયા ફ્રીઝ કરવામાં આવેલ હતા, જેમાંથી 3,35,18,571 રૂપિયા અરજીના જે અરજદારો છે તેમને આપવામાં આવે છે, પરત આપવામાં આવે છે. તેમજ ચાલુ વર્ષ 2024 દરમિયાન 1,87,13,993 રૂપિયા પરત અપાવવામાં આવે છે. તેમજ 53,89,660 રૂપિયા આ માસ જુલાઈ માસ દરમિયાન ફ્રીઝ કરવામાં આવે છે.